ધોરણ 11 પાઠ 3 સિનફેંગ વડે એનિમેશન એમાં જોઈએ આપણે 3.7 ટાઈમ બાર. હવે સિનફેંગ વિન્ડોની નીચેના ભાગમાં તમને ટાઈમ બાર જોવા મળે છે, બરાબર. હવે ટાઈમ બાર પર ક્લિક કરતા તે સમયની સ્થિતિ દર્શાવતું નારંગી રંગનું બટન જોવા મળે છે, બરાબર. ક્યાં રંગનું? નારંગી રંગનું બટન. કે ટાઈમ બારના જુદા જુદા સ્થાન પર ક્લિક કરવાથી આગળના ભાગમાં ઓફ, 1S, 10F પ્રકારની કિંમત જોઈ શકાય છે. હવે ટાઈમ બારના આગળના ખાનામાં આપણે સીધી જ કિંમત ટાઈપ કરીને એન્ટર આપી શકીએ છીએ. આમ કરવાથી બટનનું સ્થાન પણ બદલાય છે. હવે આગળ કે ટાઈમ લાઇનનું S એ સેકન્ડ અને F ફ્રેમના આધારે ટાઈમ લાઇન પરનું સ્થાન દર્શાવે છે. હવે સામાન્ય રીતે પ્રત્યેક સેકન્ડને 24 ફ્રેમમાં વિભાજિત કરવામાં, દરેક સેકન્ડને કેટલી? 24 ફ્રેમમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રત્યેક સેકન્ડમાં ફ્રેમની સંખ્યા 24 રાખી શકાય છે, જેથી ફ્રેમ 0થી શરૂ થઈને 24 સુધી જાય છે. જેમ કે 1 સેકન્ડ અને 10 ફ્રેમ પસાર થઈ જાય ત્યારે ખાનામાં 1S અને 10F જોવા મળે છે, બરાબર. હવે ઓફ, 1S અને 1S 13 કિંમત સાથે ટાઈમ બાર આપણે અહીં આગળ જોઈશું. કે હવે અહીં ચિત્રમાં જુઓ, તમે અહીં જોઈ શકો છો, બરાબર. કે અહીંયા આગળ આઈ આ ટાઈમ બાર, હવે એમાં શું લખ્યું હતું? પહેલું કે નારંગી રંગનું બટન જોવા મળે છે. નારંગી રંગનું બટન એટલે કે આ, અહીંયા આગળ જો આ નારંગી રંગનું બટન જોવા મળે છે, બરાબર. અને અહીંયા આગળ તમે 1 શું છે લખેલું છે કે 1, અરે ઓફ, 1S, 1 3, અરે 1S અને 13 કિંમત સાથે જોઈ શકાય છે, બરાબર. એટલે કે અહીંયા આગળ આવશે એ અહીંયા આગળ જો આ રહ્યું 1S છે લખેલું, 1S અને અહીંયા આગળ 13F લખેલું છે, જો અહીંયા આગળ. અને આ નારંગી રંગનું બટન અહીંયા આગળ જોવા મળશે. તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ ચિત્ર ખાલી અહીંથી આટલું જ આપેલું છે, આટલી પટ્ટી. મેં આખું સિનફિંગ સ્ટુડિયોનું આખું ચિત્ર લઈ લીધું, બરાબર. હવે એમાં શું છે કે ટાઈમ લાઇનમાં S એ સેકન્ડ અને F એ ફ્રેમના આધારે ટાઈમ લાઇન પરનું ચોક્કસ સ્થાન દર્શાવે છે, બરાબર. અહીંયા આગળ હવે આગળ જોઈએ આપણે 3.8 એનિમેટ ઓડિટિંગ મોડ. હવે સિનફિંગ વિન્ડોના ટાઈમ બારની જમણી બાજુ, હવે જમણી બાજુ એક લીલા રંગનું બટન જોવા મળે છે. જે પેલું ઓરેન્જ કલરનું જોવા મળતું હતું એ જ જગ્યા પર હવે કેવું લીલા રંગનું બટન જોવા મળે છે. સિલ્ફિંગ વિન્ડોના ટાઈમ બારની જમણી બાજુ એક લીલા રંગનું બટન જોવા, જેની પર તમારે શું કરવાનું? માઉસ પોઈન્ટર રાખતા ટૂલ ટીપ તરીકે ટર્ન, જ્યારે તમે એની પર એ લીલા રંગના બટન પર જ્યારે તમે માઉસનું કર્ઝર લઈ જશો ત્યારે તમને ટર્ન ઓન એનિમેટ એડિટિંગ મોડ એવું લખેલું જોવા મળશે, બરાબર. એટલે કે અહીંયા આગળ જો આ લીલા રંગનું અહીં બટન તમે જોઈ શકો છો, આ બરાબર, આ લીલા રંગનું બટન જોઈ શકો. અહીંયા આગળ તમે કર્ઝર રાખશો એટલે શું તમને જોવા મળશે લખેલું? ખાલી કર્ઝરને રાખવાનું જ છે આગળ, કે ટર્ન ઓન એનિમેટ એડિટિંગ મોડ લખેલું જોવા મળશે. હવે જો અંત સમય સુધી અહીંયા આગળ શૂન્ય નહીં હોય તો જ લીલા રંગનું જોવા બટન જોવા મળશે. શું આવશે? કે અહીંયા આગળ, અહીંયા આગળ જોવાનું કે જો અંત સમય સુધી શૂન્ય નહીં હોય તો જ લીલા રંગનું બટન જોવા મળશે તમને. અત્યારે પણ ચિત્રમાં તમે જોઈ શકો છો લીલા રંગનું બટન જોવા મળશે. જો લીલા રંગનું બટન પર, હવે એ જ બટન પર તમારે શું કરવાનું? ક્લિક કરવાની તો લાલ રંગનું બટન બની જાય, જે તમે આગળ પણ જોયું હતું. બરાબર, કયા રંગનું? લીલા રંગના બટન પર ક્લિક કરશો તો લાલ રંગ બની જશે. અને જેના પર માઉસ પોઈન્ટ એટલે કે કર્ઝર રાખતા ટૂલ ટીપ તરીકે ટર્ન ઓફ એનિમેટ એડિટિંગ મોડ એવું લખેલું તમને જોવા મળશે. અહીં હવે જુઓ, તમે ચિત્રમાં પણ જોઈ શકો છો, અહીં જો હવે એ લીલા રંગ બટન પર મેં ક્લિક કરી તો તમને કેવું જોવા મળ્યું? લાલ રંગનું બટન. હવે અહીંયા આગળ કેવું તમને જોવા મળ્યું? લાલ રંગનું બટન. અને એની પર મેં માઉસ પોઈન્ટર રાખું તો તમને ટર્ન ઓફ એનિમેટ એડિટિંગ મોડ એવું લખેલું જોવા મળશે. હવે આગળ જોઈએ આપણે કે લાલ રંગના, એ જ લાલ રંગના એટલે કે આ લાલ રંગનું બટન જે અહીંયા આગળ છે, એ આ આ લાલ રંગના બટનની સાથે કેનવાસની ફરતે એટલે કે આ, બરાબર,
કે અહીં કેનવાસની ફરતે તમને લાલ રંગની લીટી જોવા મળશે. જો આ જોવા મળી, જો આ લાલ રંગની, આખી લાલ રંગની થઈ ગઈ, લાલ રંગની લીટી જોવા મળશે. જેનો અર્થ એ થયો કે હવે એનિમેટ એડિટિંગ મોડ સક્રિય થઈ ગયો, એટલે કે હવે તમે એનિટ એડિટિંગ મોડ તમે કરી શકો, એટલે કે એડિટિંગ કરી શકો છો. આગળ જોઈએ કે આપણે અહીંયા આગળ હવે એને વિશે જાણીશું. અહીંયા આગળ આ જે છે તીર, બરાબર, એ શું છે? પ્રિવિયસ ફ્રેમ, એટલે પહેલાંની ફ્રેમ તમે જોઈ શકો, અને આને તમે ઓન ઓફ કરી શકો છો. અને આ છે નેક્સ્ટ ફ્રેમ, અને અહીંયા આગળ છે જો આ રેડ આઉટલાઇન, એટલે કે લાલ રંગની મેં કહું તું થઈ ગઈ છે. આ આખી ચોરસ જો કેનવાસની ફરતે છે, આખું આ લાલ રંગનું થઈ. હવે એનિમેટ એડિટ મોડ, એટલે કે અહીંયા આગળ જો આ લીલા રંગના બટન હતું એની પર મેં ક્લિક કર્યું તો લાલ રંગનું એનિમેટ એડિટ મોડ થઈ ગયું, બરાબર. તો આગળ જોઈએ આપણે કે જ્યારે એનિમેટ એડિટિંગ મોડ ચાલુ હશે ત્યારે ઓબ્જેક્ટનો કોઈ પણ પરિબળ બદલાશે અને તે સ્થાનમાં થયેલ ફેરફાર અને ટાઈમ સ્લાઇડર પર જે સમય ફેરફાર થયો હશે તે સમયને યાદ રાખતી એક નોંધ તૈયાર કરવામાં આવશે, બરાબર. શું કરવામાં આવશે? એક નોંધ તૈયાર કરવામાં આવશે. જ્યારે એનિમેટ એડિટિંગ મોડ બંધ હશે ત્યારે કોઈ પણ પરિબળમાં કરવામાં આવતો ફેરફાર એનિમેશનની આખી ટાઈમલાઈનને લાગુ પાડવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 3.8 પૂર્ણ થયા છે અને 3.9 ટ્વિનિંગ એનિમેશન બનાવવું એના વિશે માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મેળવીશું.